આગળ વાત કરીએ તો ગુજરાતમાં સરકાર અને રાજ્યની પ્રજા પર આવી પડ્યું છે જળ સંકટ. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી માટે તરસી રહ્યા છે લોકો, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાણી પુરવઠાની સમીક્ષા બેઠક યોજાઈ અને આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે જેનાથી ગુજરાતમાં જળ સંકટની સ્થિતિમાં રાહત મળી શકે. જુઓ પાણીના પોકારનો આ એક્સરે. ગુજરાતમાં પાણી લઈને સ્થિતિ કફોડી બની. પીવાના પાણી માટે લગાવી પડે છે લાઈન. રાજ્યના 98 ડેમ થયા તળિયા ઝાટક. અનેક જિલ્લાઓમાં દુષ્કાળનો ઓછાયો. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાણી માટે લોકો તરસી રહ્યા છે. કચ્છથી રહીને નવસારી સુધી અને ઉનાથી રહીને ઊંઝા સુધી લોકો પાણી માટે દોડાદોડ કરી રહ્યા છે. સરદાર સરોવરમાં આખા રાજ્યને પાણી આપવા માટે પૂરતો જથ્થો છે, પરંતુ તે દરેક ખૂણે પહોંચશે કેવી રીતે તે એક મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે પાણીની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતના જળાશયોમાં 15.81% પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના જળાશયો 44.78% પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 19.99% પાણી છે. કચ્છના જળાશયોમાં 12.52% પાણી અને સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 9.74% પાણીનો જથ્થો બાકી રહ્યો છે. સમગ્ર ગુજરાતના જળાશયોમાં હાલ માત્ર 21.37% પાણીનો જથ્થો છે. ગુજરાતમાં 203 ડેમમાંથી 98 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે, જેના પરથી જળ સંકટની સ્થિતિનો અંદાજ આવી શકે છે. લાંબે ગાળે પાણી સંગ્રહ અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝમાં જે રીતે વ્યવસ્થા છે કે જે પાણીનું નદીનું પાણી જે દરિયામાં વહી જાય છે અને એ પાણી જે આપણે 12 મહિના ઉપયોગમાં લઈ શકાય, જૂના જમાનામાં જે આપણે ખાડિયામાં અને શહેરમાં જોઈએ છીએ કે દરેક ઘરની અંદર પાણીની સ્ટોરેજની વ્યવસ્થા હતી અને 12 મહિના એ જ પાણીનો ઉપયોગ પરિવારો કરતા હતા, હવે સ્થિતિ દેખાય છે કે આવનાર સમયમાં પણ એ જ વ્યવસ્થો કરવો પડશે. રાજ્યમાં તોળાઈ રહેલા પાણીના સંકટને દૂર કરવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને વ્યવસ્થાપન માટેની બેઠક મળી, જેમાં પાણી કેવી રીતે શહેરના વિભાગમાં ફાળવવા આવે છે તેની ચર્ચાઓ થઈ. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના 8 મહાનગરો અને શહેરી વિકાસ સત્તામંડળને સામેલ કર્યા અને પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા માટે આયોજનને લઈને બેઠક કરી. આ બેઠકમાં મહાનગરોમાં આગામી 1-2 વર્ષમાં વપરાશ માટેના પાણી પુરવઠામાં 75% વોટર રિસાયકલ પાણીનો ઉપયોગ કરવાની વ્યવસ્થા થાય તેવી તાકીદ કરી. રાજ્ય સરકારે આગામી જુલાઈ માસમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા પણ સમીક્ષાઓ થઈ. આ મીટિંગનો જે મુખ્ય હેતુ હતો કે ચાલુ વર્ષે જે અત્યારે ઉનાળાની પરિસ્થિતિ છે, ઉનાળાની પરિસ્થિતિમાં પાણીની વ્યવસ્થા કેમ આપણે સુદૃઢ કરી શકીએ, કેમ સુનિશ્ચિત કરી શકીએ, તેની સાથે સાથે ભવિષ્યમાં આ વિસ્તારો માટે પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કયા પ્રકારનું આયોજન કરવાની જરૂર છે, કયા પ્રકારનો તાંત્રિક તેમજ નાણાકીય આયોજનની જરૂર થશે એની પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં શું સૂચનાઓ અપાઈ તેની વાત કરીએ તો આવતા 2 મહિના સુધી તમામ લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી, આ સિવાય ચાલુ વર્ષ લોકો માટે પાણીની વ્યવસ્થા કરવાની, સાથે જ આગામી વર્ષોમાં લોકોને કાયમી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી. જ્યારે જે વિસ્તારમાં 1-1 દિવસના અંતરે પાણી અપાય છે ત્યાં દરરોજ પાણી મળી રહે તે માટે અધિકારીઓને સૂચનાઓ અપાઈ તો નદીઓના પાણીને સજીવન કરવા માટે આદેશ કર્યા. પાણીના બચાવ અને પાણીનું નુકસાન ન થાય તે માટે સ્થાનિક લેવલે પણ સૂચના અપાઈ. આ બાબતના ઉકેલ માટે કે આવતા દિવસોમાં આપણે પાણીની વ્યવસ્થા કેમ નિયમિત કરી શકાય તે બાબતના સર્વે કરીને, તે બાબતનો આઈ મીન આખો ટેકનિકલ પ્લાન બનાવીને, એમાં ફાઇનાન્શિયલી જે કંઈ ખર્ચ થાય તે ખર્ચ રાજ્ય સરકારના બજેટમાં અમે જ કરવાનું, અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એના પાસેના ઉપલબ્ધ ફંડમાં ધ્યાનમાં લઈને એક સમયબદ્ધ આયોજન કરવામાં આવે અને આવતા 10-15 વર્ષની વસ્તી વધારો ધ્યાનમાં રાખીને એનું આયોજન કરવામાં આવે, જેથી આવતા સમયમાં પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે બાબતની ચર્ચા મીટિંગમાં કરવામાં આવે.
રાજ્ય સરકારે આગામી વર્ષોમાં રાજ્યમાં 10-15% વસ્તી વધારા લઈને બેઠકમાં ચર્ચા કરી, જેના આધારે આગામી વર્ષોમાં જો વસ્તીમાં વધારો થાય તો પાણી તમામ લોકો સુધી પહોંચાડવા માટે પ્લાનિંગ પણ કરવામાં આવેલું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.